કાંકરેજ તાલુકાના થરામાં નવનિર્મિત જલારામ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી. હજારોની સંખ્યામાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. તાલુકાના વેપારી મથક થરાનગરમાં થરા સિંહોણી હાઈવે પર દર્શન હોટલની સામે ભવ્યથી ભવ્ય નવસિંધી જલારામ મંદિરે સંત શ્રી પૂજ્ય જલારામ બાપા ભગવાન શ્રી રામચંદ્રજી પરિવાર દરિયારાલ દાદા હનુમાનજી મહારાજ નાગ દેવતા વિગેરેની પ્રતિમાઓનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગઈ તારીખ 7/3/2019 થી 9/3/2019 દરમિયાન યોજાશે. પ્રથમ દિવસે પ્રાણ પ્રતિષ્ઠામાં યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી અને રાત્રિ ભજન સત્સંગ રાખવામાં આવ્યા હતા. બીજા પાવનકારી દિવસે વહેલી સવારે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા ગોકુળનગરથી નીકળી હતી. આ શોભાયાત્રામાં સંત મહંતોએ હાજરી આપી હતી. આ શોભાયાત્રામાં 1 ગજરાજ, 11 ઘોડા, 11 ઘોડાગાડી, 21 બગી, 7 રાસમંડળીઓ, 1 બેન્ડવાજા શરણાઈઓ અને 1 DJના તારે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા ગોકુલિયા ગોગા મહારાજ મંદિર ગોકુળનગરથી ટ્રેક્ટરમાં પ્રતિમાઓ સાથે તાણા રોડ સ્થિત બહુજન માતાજી મંદિર, માર્કેટયાર ગરનારું, ટોટાણા ગરનારું, દિયોદર થોંડ સત્રી, વાણીનાથ મંદિર રોડ, મેઇન બજાર, સર્વિસ રોડ, પોલીસ સ્ટેશન, હાઈવે રોડ થઈ નિજ મંદિર પરત ફરી હતી. શોભાયાત્રામાં વિવિધ મંડળીઓએ આકર્ષણ જમાવ્યું હતું. આ શોભાયાત્રામાં રઘુવંશી રોહાણા સમાજ તેમજ દરેક સમાજના લોકો હજારોની સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થરાસી હોળી પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. ત્યારબાદ સાંજે ધર્મ સભાનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ રાત્રે લોક સાહિત્યનો સાઈનામ દવેનો લોક ડાયરો યોજાશે, જેમાં આખો દિવસ ભરચક કાર્યક્રમથી સભર બની રહ્યો હતો. આ 3 દિવસ ચાલતો ભવ્ય જલારામ બાપાનું નિર્માણ માં થરા તેમજ આજુબાજુ ગામના ભાવિ ભક્તોએ ભોજન પ્રસાદ 3 દિવસ લીધો હતો અને જલારામ બાપાના દર્શન કરીને પાવન થયા હતા. માનસી ચૌહાણ સાથે ZHTV કાંકરેજ.